નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપની સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સેમ ક્લાસીસ ઉપલેટામાં આજે આપણે ધોરણ બાર વિષય અંગ્રેજી રીડ તેર લેપક્વિનનો રીડ તેર જેનું ટાઇટલ છે આઈ કીપ માય ટ્રાયસ્ટ વિથ એવરેસ્ટ તેનો અભ્યાસ કરશું આ વિડીયોમાં આ પાઠમાં બચેન્દ્રી પાલે જે દિવસે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો તેની વાત કરવામાં આવી છે માઉન્ટ એવરેસ્ટ છે એ બચેન્દ્રી પાલે સર કર્યો તેની આ પાઠમાં વાત કરવામાં આવી છે બચેન્દ્રીપાલ કોણ છે તો બચેન્દ્રીપાલ એ ભારતની એવી પ્રથમ મહિલા છે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય તો ચાલો આપણે આનો ડિટેલમાં અભ્યાસ કરીએ વડ ગોટ અપ એટ ફોર ઇન ધ મોર્નિંગ હું સવારે ચાર વાગે ઉઠી મેલ્ટેડ સ્નો મેલ્ટેડ એટલે પીગાડવો સ્નો એટલે બરફ બરફ પીગાળ્યો એન્ડ બ્ર્યુડ ટી અને ચા બનાવી બ્ર્યુડ એટલે ઉકાળવી અને ચા બનાવી તો હું સવારે ચાર વાગે ઊઠી બરફ પીગાળ્યો અને ચા બનાવી આફ્ટર એ ફ્યુ બ્રે આફ્ટર એ લાઇટ બ્રેકફાસ્ટ ઓફ એ ફ્યુ બિસ્કિટ્સ એન્ડ હાફ એ સ્લેબ ઓફ ચોકલેટ્સ આઈ લેફ્ટ માય ટેન્ટ એટ અરાઉન્ડ ફાઈવ થર્ટી એમ તે થોડા બિસ્કિટ ફ્યુ એટલે થોડા એને હાફ સ્લેબ ઓફ ચોકલેટ એટલે ચોકલેટના અડધા ટુકડાનો હળવો નાસ્તો લઈ લાઇટ બ્રેકફાસ્ટ એટલે હળવો નાસ્તો નાસ્તો લઈ અને મેં સાડા પાંચ વાગે મારું તંબુ છોડી દીધું ટેન્ટ એટલે તંબુ લેફ્ટ એટલે છોડવું શું કહે છે જે ચોકલેટનો અડધો ટુકડો અને થોડા બિસ્કિટનો હળવો નાસ્તો લીધા બાદ મેં સાડા પાંચ વાગે મારું તંબુ છોડી દીધું

તે ઓક્સિજન વગર ચડવાના હતા માઉન્ટ જે શિખર ચડવા જઈ રહ્યા છે અત્યારે તે એ સેના વગર ચડવાના હતા ઓક્સિજન વગર વિથાઉટ ઓક્સિજન બટ ધી બટ બીકોઝ ઓફ ધીસ હી ફીટ વુડ ગેટ વેરી કોલ્ડ પણ તેના લીધે પણ તેના કારણે તેના પગ છે એ ખૂબ જ ઠંડા પડી જતા હતા કદાચ ખૂબ જ એના

ઉપર લાંબો સમય રહેવાનું ટાળવા ઈચ્છતા હતા અને સમિટ કેમ્પે રાત્રિ રોકાણ કરવાનું ટાળતા ટાળવા ટાળવા ઈચ્છતા હતા એના પગ ઠંડા પડી જાય એનો રીસ હોવાથી એન દોરજી છે એ કઈ બે વસ્તુ ટાળવા ઈચ્છતા હતા એ તો લાંબો સમય સુધી ઊંચાઈ ઉપર રહેવાનું ટાળવા ઈચ્છતા હતા અને બીજું રાત્રિએ સમિટ ટેમ્પ કેમ્પ ઉપર રોકાણ કરવાનું પણ ટાળવા ઈચ્છતા હતા he had therefore to either get to the peak and બેટ to the south કોલ the same day or abandon the attempt અને એટલા માટે તેને તે જ દિવસે શિખર ઉપરથી તે જ દિવસે કા શિખર ઉપર ચડી અને સાઉથ કોલે કોલોનીએ પાછા ફરવું પડે અથવા પ્રયત્ન છોડી દેવો પડે અને જો એને રાત્રિએ સમી ઉપર રોકરું હોય વધારે સમય ઉપર એને વધારે સમય સુધી એને ઊંચાઈ ઉપર રહેવું ન હોય તો એની પાસે કયો ઉપાય હતો તો તે એક જ દિવસમાં શિખર ચડી અને પાછા સાઉથ કોલોની આવતા રહીએ આ ઓપ્શન હતો અને જો એ ન કરી શકે તો તેના પ્રયત્ન છોડવો પડે એ બદંડ એટલે છોડવો ટેમ્ટ એટલે પ્રયત્ન શું કે છે આ પેરેગ્રાફ કે આંગ દોરજી ઓક્સિજન વગર ચડવાના હતા પણ આ ચડવાને લીધે શું હતું કે એના પગ ઠંડા પડી જતા હતા એટલા માટે આનંદજી શું ઈચ્છતા હતા કે લાંબો સમય સુધી ઊંચાઈ ઉપર ન રહેવું અને સમિટ કેમ્પ ઉપર રાત્રિ રોકાણ ન કરવું અને આવું ન કરવું હોય તો એની પાસે શું ઓપ્શન હતો તો કે એક જ દિવસમાં શિખર ચડી અને પાછા સાઉથ કોલોની પાછા આવતું રહેવું અને જો આવું એનાથી ન થઈ શકે તો બીજો ઓપ્શન કયો હતો તે પ્રયત્ન જ છોડી દેવો ચાલો આગળ જોઈએ શું કહે છે he was keen ટુ સ્ટાર્ટ immediately તે તે તરત જ શરૂ કરવા માટે આતુર હતા ઇમિડિયેટલી એટલે તરત જ સ્ટાર્ટ એટલે શરૂ કરવું કિન એટલે આતુર તે તે ચઢાણ ચડવા માટે તરત જ શરૂઆત કરવા માટે આતુર હતા એ નાસ ડિફ આઈ વુડ લાઇક ટુ ગો વિથ હિમ અને મને પૂછ્યું કે શું મને તેની સાથે જવું ગમશે તે તરત જ ચડવા માટે તૈયાર હતા અને મને પૂછ્યું કે શું મને તેની સાથે જવું ગમશે ગોઈંગ ટુ ધ ટોપ ફ્રોમ ધ સાઉથ કોલ એન્ડ બેક ઇન એ ડે વુડ બી સ્ટ્રેનસ એન્ડ ટફ સ્ટ્રેનસ એટલે આવી ગયા તેવું ટફ એટલે અઘરું કે એક જ દિવસમાં સાઉથ ટોપ ઉપર ટોપ ફ્રોમ ધ સાઉથ સાઉથ કોલોનીથી ટોપ ઉપર જવું અને પાછા પણ ફરવું એ થ આવી ગયા અને અઘરું હતું એક જ દિવસમાં ટોચ ઉપર જવું અને પાછું સાઉથ કોલોનીએ પાછા ફરવું એ કેવું હતું કેવું અને અઘરું હતું એન્ડ ધેર વોઝ ધ રિસ્ક ઓફ એંગ દોરજી ટર્નિંગ બેક ઇફ હિ ફીટ ગોટ ટુ કોલ્ડ અને જો તેના પગ આ એંગ દોરજીના પગ છે એ ઠંડા પડી જાય તો પાછા ફરવામાં પણ રિસ્ક હતું આઈ હાવેવર હેડ ફૂલ કોન્ફિડન્સ ઇન એંગ દોરજી એઝ વેલ એઝ ઇન માય સ્ટેમિના એન્ડ ક્લાઇમિંગ કેપેસિટી કે તેમ છતાં હાવેવર તેમ છતાં મને એંગ દોરજી ઉપર ખૂબ જ પૂરેપૂરો ભરોસો હતો કોન્ફિડન્સ હતો અને સાથે સાથે મારી ચડવાની ક્ષમતા અને મારી તાકાત ઉપર પણ મને પૂરેપૂરો ભરોસો હતો સ્ટેમિના એટલે તાઆત કેપેબિલિટી એટલે ક્ષમતા તે ચડવાની મારી ક્ષમતા અને જે તાઆ છે એમાં મને જેટલો કોન્ફિડન્સ હતો એટલો જ કોન્ફિડન્સ મને એંગ દોરજી પણ પણ હતો બિસાઇડ્સ નો વન વોઝ રેડી ટુ મૂવ એટ ધ એટ ધેટ ટાઈમ અને વધુમાં તે સમયે બીજું કોઈ ચડવા માટે તૈયાર એ નહોતું બિસાઇડ્સ એટલે વધુમાં નો વન એલ્સ એટલે બીજું કોઈ નહીં અને વધુમાં તે સમયે બીજું કોઈ ચડવા માટે તૈયાર પણ હતું નહીં શું કહે છે આ પેરેગ્રાફ પાછો જોઈએ તરત જ ચઢાણ ચઢવા માટે શું સાથે આવું ગમશે એક જ દિવસમાં ટોચ ઉપરથી સાઉથ કોલોનીએ પાછા આવું એ અઘરું અને આવી ગયા કેવું હતું અને જો આયંગ દોરજીના પગ ઠંડા પડી જાય તો પાછા ફરવામાં પણ રિસ્ક હતો તેમ છતાં મને એંગ દોરજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો અને સાથે સાથે મારી ચડવાની કેપેસિટી અને તાકાત ઉપર પણ વધ વિશ્વાસ હતો અને વધુમાં તે સમયે બીજું કોઈ ચડવા માટે તૈયાર પણ હતું નહીં અહીંયા એક આપણને પ્રશ્ન પૂછે છે લેખક શું પૂછે છે કે વિલ ધ વિલ વિલ ધ રાઇટર એન્ડ દોરજી કન્ટિન્યુ ટુ ક્લાઇમ કે શું રાઇટર અને દોરજી ચડવાનું ચાલુ રાખશે આગળ જોઈએ એટ સિક્સ ટ્વેન્ટી વેન એન દોરજી એન આઈ સ્ટેપડ આઉટ ફ્રોમ ધ સાઉથ કોલોની ઇટ વોઝ એ પરફેક્ટ ડે તે છ ને વિશે જ્યારે હું અને એન દોરજી સાઉથ કોલોનીથી નીકળ્યા ત્યારે પરફેક્ટ દિવસ હતો ઉજાસવાળો અને પરફેક્ટ દિવસ હતો

એવો એક પહેરવેશ હોય કોટ હોય કે જેની અંદર આપણા શરીરની જે ગરમી છે એ બહાર ન નીકળી શકે એવું એક પહેરેલું હોય એને શું કહેવાય વેલ ઇન્સ્યુલેટેડ ક્લાઇમ્બિંગ ગિયર શું કહે છે કે તેમ છતાં હું મારા વેલ ઇન્સ્યુલેટેડ ક્લાઇમ્બિંગ ગિયરમાં હૂફ અનુભવતી હતી બહાર ઠંડી હતી પણ છતાં પણ હું મારા વેલ ઇન્સ્યુલેટેડ ક્લાઇમ્બિંગ ગેરમાં હૂફ અનુભવતી હતી વી ક્લાઇમ્બડ અનરોપ્ડ કે અમે દોરડાની મગ મદદ વગર ચડ્યા અનડ્રોપ્ડ એટલે દોરડાની મદદ વગર એન દોરજી શેટે સ્ટડી પેસ ગેંગ દોરજી છે એ સ્થિર ગતિએ ચાલતા હતા સ્ટડી એટલે સ્થિર પેસ એટલે ગતિ બટ આઈ હેડ નો ડિફિકલ્ટી કીપિંગ અશ હિમ પણ મને તેની સાથે રાખવામાં કોઈ ડિફિકલ્ટી થતી હતી નહીં મારે તેની સાથે રહેવામાં મને કોઈ મુશ્કેલી થતી હતી ને શું કે છે પેરેગ્રાફ 6 ને વિશે જ્યારે હું અને સાઉ નીકળ્યા ત્યારે પરફેક્ટ દિવસ હતો હવા મંદ હતી પણ ઠંડી તીવ્ર હતી છતાં પણ હું મારા વેલ ઇન્સ્યુલેટેડ ક્લાઇમ્બિંગ ગિયરમાં હૂફ અનુભવતી હતી અમે દોડાની મગર મદદ વગર ચડ્યા એન દોરજી એક જ ગતિ જાળવી રાખી હતી છતાં પણ મને તેની સાથે રહેવામાં કોઈ તકલીફ પડતી ન હતી ધ સ્ટીપ્સ ફ્રોઝન સ્લોપ્સ વેર એઝ હાર્ડ એન્ડ બ્રિટલ એઝ સીટ્સ ઓફ ગ્લાસ કે સીધો થીજી ગયેલો ઢોળાવ ઢાળ છે સ્ટીપ્સ એટલે સીધો ફ્રોઝન એટલે થીજી ગયેલો સ્લોપ એટલે ઢાળ છે એ બરફની સીટ્સ જેટલો જ કઠણ અને બટાકણો હતો હાર્ડ એટલે કઠણ બ્રિટલ એટલે બટાકણો તે બરફની સીટ છે એ આમ જોવા જાવ તો ખૂબ જ કઠણ હોય પણ જો એ બટકે તો ફટાફટ તૂટી જાય એવી હોય એવો જ આ ઢોળાવ હતો એક તો સીધો હતો થીજી ગયેલો ઢોળા હતો એ કેવો હતો તે બરફની સીટ જેવો જ કઠણ અને બટણ હતો વી હેડ ટુ યુઝ ધ આઈસ એટ્સ તમારે આઈસ એટ્સનો ઉપયોગ કરવો પડતો હતો એન્ડ આઈ હેડ ટુ કીક રિયલી હાર્ડ ટુ ગેટ ધ ફ્રન્ટ ટીથ ઓફ ધ ક્રેમ્પોન ટુ બાઇટ ઇન ટુ ધ ફ્રોઝન સરફેસ થીઝી ગયેલી સપાટી ઉપર મારે જોરથી કીક મારવી પડતી હતી શા માટે કે મારા શૂઝના જે આગળના ખીલા છે એ સપાટી પર ચોટી જાય એટલા માટે ક્રેમ્પોન એટલે શું થાય કે જે ખીલાવાળા શૂઝ હોય આજે ચઢાણ કરવા જતા હોય પર્વતારોહકો હોય એ આવા શૂઝ પહેરતા હોય બળફની સપાટી ઉપર પોતાના પોત ચોંટી રહીએ એટલા માટે શૂઝની નીચે ખીલા જોડેલા હોય તો આ શું કહે છે લેખિકા બચેન્દ્રીપાલ શું કહે છે તે મારે જોરથી કીક મારવી પડતી હતી શા માટે કે મારા સૂઝના ખીલાને થીજી ગયેલી સપાટી ઉપર ચોંટાડવા માટે આઈ ટુ એવરી સ્ટેપ વેરી ડેલિબેટરી ઓન ધ ડેન્જરસ સ્ટ્રેચિસ કે આ ભયંતર ઢોળા ઉપર હું દરેક દરેક ડગલું છે એ સુબ ખૂબ જ સાવધાનીપૂર્વક ભરતી હતી ડેલિવરેટરી એટલે જાણી જોઈને સાવધાનીપૂર્વક દરેક સ્ટેપ હું સાવધાનીપૂર્વક લેતી હતી શું કહે છે આ પેરેગ્રાફ ત્યાં જે સીધા ચઢાણવાળા થીજી ગયેલા ઢળાવ હતા તે બળફની સીટ્સ જેટલા કઠણ અને બટાણા હતા અમારે આઈસ એચ્સનો યુઝ કરવો પડતો હતો અને મારે જોરથી લાત મારવી પડતી હતી આગળના બગને તેથી થીજી ગયેલી સપાટી ઉપર સૂઝના જે ખીલા છે તે ચોટી જાય હું દરેક સ્ટેપ્સ આ ભયંકર ઢોળા ઉપર ખૂબ જ સાવધાની પૂર્વક લેતી હતી ચાલો નેક્સ્ટ પેગ્રાફ જોઈએ

આશ્ચર્ય અને આનંદ સાથે તેણે કીધું આશ્ચર્ય એટલા માટે કે આ થાય કી નથી આનંદ એટલા માટે કે પણ તે થાય કે નથી હી ટોલ્ડ મી ધેટ ધ અર્લિયર સમિટ પાર્ટી હેડ ટેકન ફોર અવર્સ ટુ રીચ ધ સમિટ કેમ્પ તે આશ્ચર્ય અને આનંદ સાથે તેણે કીધું કે આની પહેલાં ચઢાણ ચડવા માટે જે ટુકડી આવી હતી તેણે સમિટ કેમ્પે પહોંચવા માટે ચાર કલાકનો સમય લીધો હતો અને આ બે કેટલાનો લીધો છે બે કલાકનો એટલે તેને આનંદ થાય છે એન્ડ એડેડ ધેટ ઇફ વી કુડ કીપ અવર પ્રેઝન્ટ સ્પેસ વી વુડ બી ઓન ધ સમિટ બાય વન પીએમ અને કીધું કે જો આપણે આ જ ગતિ જાળવી રાખશું પ્રેઝન્ટ સ્પેસ એટલે તાજેતરની ગતિ છે એ જાળવી રાખશું તો આપણે એક વાગ્યા સુધીમાં સમિટ ઉપર શિખર ઉપર પહોંચી જશું શું કહે છે પેરેગ્રાફ તે બે કલાકથી પણ ઓછા સમયમાં અમે સમીટ કેમ્પે પહોંચી ગયા એમ દોરજી પાછળ વરી અને મને પૂછ્યું કે શું હું થાકી ગઈ છું મેં જવાબ આપ્યો ના તો અને આનંદ સાથે તેણે કીધું તે પહેલા જે ચઢાણમાં ચડવા માટે જે ટુકડી આવી હતી તેને ચાર કલાક લીધા હતા સમિટ કેમ્પે પહોંચવા માટે અને આગળ ઉમેર્યું કે જો આગતિ આપણે જાળવી રાખશું તો આપણે એક વાગ્યા સુધીમાં તો શિખરે પહોંચી પણ જશું ચાલો આગળ જોઈએ લાતુ વોઝ ફોલોઈંગ અસ કે લાતુ અમારી અમારો પીછો કરતો હતો અથવા અમારી પાછળ હતો એન કોટ ઓફ વિથ અસ વેન વી રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ અને સાઉથ સમિટની નીચે જ્યારે અમે આરામ કરતા હતા રેસ્ટેડ એટલે આરામ કરવો બિલો એટલે નીચે ત્યારે તેણે અમને પકડી પાડ્યા અથવા ત્યારે તે અમારી સાથે પહોંચી ગયો સાથે થઈ ગયો આફ્ટર ડ્રિંકિંગ સમ ટી વી મૂડ ઓન થોડો ચા પીધા પછી અમે આગળ વધ્યા મૂડ ઓન એટલે આગળ વધવું લાતુ એન નાયલોન રોપ લાતુ છે એ તેની સાથે નાઇલોનું દોરડું લાવ્યો હતો સો એન દોરજી એન્ડ આઈ રોપડ અપ તેથી મેં અને એન દોરજીએ દોરડું બાંધી લીધું વાય લાટુ વોડ ઇન મિડલ હોલ્ડિંગ ધ રોપ વિથ વન હેન્ડ મોર ફોર બેલેન્સ ધેન સિક્યુરિટી જ્યારે લાતું લાતું છે તે વચ્ચે ચાલતો હતો મિડલ એટલે વચ્ચે અને એક હાથે દોરડું પકડીને ચાલતો હતો સલામતી કરતા બેલેન્સ વધારે રહે એના માટે તે સલામતીની ચિંતા કર્યા વગર સલામતી કરતા બેલેન્સ સારી રીતે રહે એટલા માટે તે વચ્ચે ચાલતો હતો અને એક હાથે દોરડું પકડીને ચાલતો હતો જેથી બેલેન્સ છે એ વધારે સારી રીતે રહે શું કહે છે આ આપીગાપ તે લાતું અમારી પાછળ હતો અને જ્યારે અમે સાઉથ સમિટેની નીચે આરામ કરતા હતા ત્યારે તે અમારી સાથે થઈ ગયો થોડો ચા પીધા બાદ અમે આગળ વધ્યા લાતુ તેની સાથે નાઇલોનું લાવ્યો તો તેથી મેં એને એંગ દોરજીએ વિટોળી લીધું જ્યારે તે વચ્ચે ચાલતો હતો દોરડાને પકડીને ચાલતો હતો એક હાથેથી સલામતી કરતા બેલેન્સ વધુ રહીએ એના માટે ચાલો નેક્સ્ટ નેક્સ્ટક લઈ લઈએ લાતો નોટિસ ધેટ આઈ હેડ બિન ક્લાઇમ્બિંગ વિથ ઓક્સિજન એટ અબાઉટ ટુ એન્ડ હાફ લીટર પર મિનિટ્સ અગેન્સ્ટ ધ નોર્મલ ફોર ફોર ધી સેટ્સ કે લાતુએ નોટિસ કર્યું કે હું એક મિનિટમાં અઢી લીટર ઓક્સિજનનો વપરાશ કરતી હતી ટુ એન્ડ હાફ એટલે અઢી લીટર જ્યારે આ ઊંચાઈ ઉપર સામાન્ય રીતે ચાર લીટર વપરાવો જોઈએ કે આ ઊંચાઈએ સામાન્ય રીતે એક મિનિટમાં ચાર લિટર ઓક્સિજન વપરાવો જોઈએ જ્યારે હું માત્ર કેટલો યુઝ કરતી હતી અઢી લિટર નોચ આફ્ટર હી ઇન્ક્રીઝ ધ ઓક્સિજન ફ્લો ઓન માય રેગ્યુલેટર તેણે મારા રેગ્યુલેટર ઉપર રેગ્યુલેટર ઉપર ઓક્સિજનનો ફ્લો વધાર્યા બાદ ઇન્ક્રીઝ એટલે વધારવો આફ્ટર એટલે પછી આઈ ફાઉન્ડ ઇવેન ધ સ્ટીપર સ્ટ્રેચિસ કમ્પેરેટિવલી ઇઝી કે તેણે મારા રેગ્યુલર ઉપર રેગ્યુલેટર ઉપર ઓક્સિજનનો ફ્લો વધાર્યા બાદ જે કપડાં ચઢાણ હતા તે પણ મને કમ્પેરેટિવલી ઈઝી લાગવા લાગ્યા તે પણ મને પહેલાં કરતાં વધારે સરળ લાગવા લાગ્યા એટલે જેવો ઓક્સિજનનો ફ્લો વધારી દીધો એટલે જે ચઢાણ હતા કપડાં એ હવે વધારે સહેલા લાગવા લાગ્યા શું કે છે પેલોગ્રામ કે લાટોને ધ્યાનમાં આવ્યું કે સામાન્ય રીતે આ ઊંચાઈ ઉપર ચાર એક મિનિટમાં ચાર લીટર ઓક્સિજન વપરાવું જોઈએ એની વિરુદ્ધમાં હું માત્ર અઢી લિટરનો જ યુઝ કરતી હતી તેણે મારા રેગ્યુલેટર ઉપર ઓક્સિજનનો ફ્લો વધાર્યા બાદ મને કપરા ચટાણો પણ પહેલાં કરતાં સહેલા લાગવા લાગ્યા ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ પણ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેરેગ્રાફ જોતા પહેલાં જો તમે આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને બેલનું બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવા આવા એજ્યુકેશનલ વિડિયો મળતા ધીએ અને હા વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો સરસ લાગતો હોય સારો લાગતો હોય તો તેને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ બિયોન્ડ ધ સમિટ સાઉથ સમિટ ધ ઇન્ક ધ બ્રીઝ ઇન્ક્રીઝ તે સાઉથ સમિટની આગળ પવન છે તે વધી ગયો બ્રીઝ એટલે પવન ઇન્ક્રીઝ એટલે વધી જવું તે સાઉથ સમિટની પહેલા પાર પવન છે એ ખૂબ જ વધી ગયો એટ ધેટ હાઈટ ધ ઇડિસ ઇડિસ એટલે ચક્રાવાત ઓફ સ્ટ્રોંગ વાઇન્ડ તે ખૂબ જ ઝડપથી ફૂંતા પવનનો જે ચક્રાવાત હતો તેણે ધ પાવડર્સનો તેણે બળફના જે નાના નાના ટુકડાઓ હતા તે ઉડાડતો હતો વાઇપડઅપ એટલે ઉડાડવું તેના લીધે ઇન વિઝિબિલિટી ટુ નીલ તેના લીધે વિઝિબિલિટી હતી તે નીલ થઈ ગઈ હતી એટલે એનો મતલબ કે કંઈ દેખાતું હતું નહીં એ ખૂબ જ ઝડપથી જે ઠંડો પવન ફૂંકાતો હતો તે પાવડરના નાના નાના કણોને ઉડાડતો હતો તેથી દેખાવાનું છે એ સાવ બંધ થઈ ગયું હતું ઓન મેની ઓકેશન્સ આઈ હેડ ટુ ગેટ ઇન ટુ ક્રાઉચિંગ પોઝિશન અને ઘણી બધી વાર મારે નીચે નમી જવું પડતું હતું ક્રાઉચિંગ પોઝિશન એટલે નીચે નમવું વિથ માય બેક બેક એટલે પીઠ પીઠ પાછળ રાખી અને મારે નીચે નમી જવું પડતું હતું ટુ ધ ઓન સ્લટ ઓફ ધ આઇસી વાઇન્ડ ઓન સ્લટ એટલે આક્રમણ વાઇન્ડ એટલે બળફનો પવન તે બળફનો જે ઠંડા પવનનું જે આક્રમણ હતું તેની સામે મારે ઘણીવાર પીઠ પાછળ રાખી અને નીચે નમી જવું પડતું હતું હવે આ ઠંડો પવન છે એ બળફવાળો કેવો હતો તો તે શેટર્ડ એટલે સારી રીતે ભીંજાયેલો વિથ ફાઇન પાર્ટિકલ્સ એટલે નાના સૂક્ષ્મકણો વાળો

તે સાઉથ સમિટની આગળ જતા પવન વધી ગયો અને જે પવનનો ચક્રવાત હતો એ બળફને એટલો બધો ઉડાડતો હતો કે દેખાવાનું લગભગ સાવ બંધ થઈ ગયું હતું અને ઘણા બધા પ્રસંગોએ તો હાડકાના ચૂરા જેવા સુક્ષ્મના હિમકણો છે તે સારી રીતે ભીંજાયેલા બળફના પવનના હુમલાની સામે મારે પીઠ રાખી અને નીચે નમી જવું પડતું હતું આપણને પ્રશ્ન પૂછે છે અહીંયા કે કેન યુ ક્લાઇમ અ માઉન્ટેન ઇન સચ વેધર કે શું આવા વેધરમાં આવા વાતાવરણમાં તમે પર્વત ચડી શકો છો તમે માઉન્ટેન માઉન્ટેન ચડી શકો છો ચાલો પેરેગ્રાફ જોઈએ ઇટ વોઝ ટેરિફાઈન ટુ સ્ટેન્ડ ઇરેક ઓન એ નાઇફ એજ રીચ વિથ એ સિયર ડ્રોપ ઓન આઈધર સાઈડ આઈધર સાઈડ એટલે બંને સાઈડ સિયર એટલે તીવ્ર ડ્રોપ એટલે ઢોળાવો ઢાળ કે બંને સાઈડ ઢાળ હોય તેવી અને છરીની અણી જેવી પાતળી સપાટી ઉપર નાઈફ એજ રીઝ એટલે છરીની અણી જેવી સપાટી પા સપાટી ઉપર પાતળી સપાટી ઉપર ટટ્ટાળ ઊભું રહેવું એ ખૂબ જ ટેરિફાઈન હતું એટલે ડરાવનાયક હતું શું કે છે કે બંને બાજુએ તીવ્ર ઢોળાવ હોય તેવી છરીની ઢાળ સમી સાડી ઊભી પટ્ટી પર ટટાળ ઊભું રહેવું એ ખરેખર ભયજનક હતું આઈ હેડ ટુ ડીગ માય આઈસ સેચ ડીપ એ મારે મારી જે આઈ સેચ હતી આઈસ એચ હતી તેને ખૂબ જ નીચે ખૂંચાડવી પડતી હતી એન્ડ સિક્યોર માય સેલ્ફ અટેચ ઇન ધ ટ્રેપ વેઇ સ્ટ્રેપ એટલે કમરપટ્ટો ટુ ધ આઈ સેસ હેડ અને જે આઈસ સેચ છે તેની ઉપરના ભાગ ઉપર કમરપટો બાંધી અને મારે મારી જાતને સુરક્ષિત રાખવી પડતી હતી સી એટલે સુરક્ષિત રાખવી માય સેલ્ફ એટલે મારી જાતને શું કરતી હતી લેખિકા તો તે ખૂબ જ જોરથી છે એને ખૂચાડી દેતી હતી પછી એના ઉપર કમરપટો બાંધી અને લેખિકા પોતાની જાતને સુરક્ષિત રાખતી હતી ધેર વોઝ સમ ટ્રી ક્લાઇમ્બિંગ બિટવીન ધ સાઉથ સમિટ એન્ડ વોટ ઇઝ પોપ્યુલરલી નોન એઝ હિલરી સ્ટેપ કે સાઉથ સમિટ અને જે હિલરી કેડી તરીકે જાણીતી છે તેની વચ્ચેનું જે ચઢાણ છે ને એ થોડું છેતરામણું હતું ટ્રીકી એટલે છેતામણું છેતરામું અહીં સુધી પાછું કરીએ આપણે તે બંને સાઈડ ઢોળાવવાળી છરીના અણી જેવી પાતળી સપાટી ઉપર ટટ્ટાળ ઉભું રહેવું એ ભયજનક હતું હું મારી આઈ સેટ્સને નીચે ખોચાડી જોરથી અને તેમાં કમરપટ્ટો બાંધી અને હું મારી જાતને સુરક્ષિત રાખતી હતી અને જે સાઉથ સમિત છે અને જે હિલરી કેરી કરી કેડી તરીકે પ્રખ્યાત તરીકે જાણીતું છે તેની વચ્ચેનું જે ચઢાણ છે ને એ છેતરાણું છેતરામણું હતું થોડું છેતરામણું હતું ચાલો આગળ જોઈએ એંગ દોર્જી એન્ડ લેટુ વેઆર ઓલરેડી ઓવર ઇટ કેન દોર્જી અને લેટુ પહેલેથી જ ઉપર ચડી ગયા હતા બટ આઈ વોઝ સ્ટીલ નેગોશિએટ ઇન ઇટ્સ વર્ટિકલ ફેસ વર્ટિકલ ફેસ એટલે શીરોબિંદુ ઊબિલિટી પણ હું હજી પણ જે આ શીરોબિંદુ છે તેને ચડવાનો વિચાર કરતી હતી આ ઊભી લીટી સમાન ચઢાણ છે તેને ચડવાનું હજી સુધી વિચાર કરતી હતી વેંગ એન દોરજી જેસ્ટિલ્યુકેટેડ ટુવર્ડ ધ ટોપ ત્યારે એંગ દોરજીએ ટોચ તરફ ઈશારો કર્યો જેસ્ટીલ્યુટેડ એટલે ઇશારો કરો ઈશારો કરીને બતાવું ત્યારે એંગ દોરજીએ છે ને તે કરી અને ટોચ તરફ બતાવી ટોચ બતાવી આઈ વોઝ થ્રીલેડ હું રોમાંચિત થઈ ગઈ ધ ગોલ વોઝ નિયર ધ્યેય નજીક જ હતો ગોલ એટલે ધ્યેય વિથ રિન્યુડ વિગોર રિન્યુડ એટલે નવી વિગોર એટલે ઉત્સાહ નવા ઉત્સાહથી વોઝ ઓન ધ ટોપ ઓફ સ્ટેપ સ્ટેપ ઇન સેકન્ડ થોડીક સેકન્ડોમાં હું ટોચ પર ચડી ગઈ નવી ઉત્સાહથી હું થોડી જ સેકન્ડોમાં ટોચ પર ચડી ગઈ ધ સન હેડ મેડ ધ સ્નો સોફ્ટ તે સૂર્યએ સ્નો છે બળફ તેને સોફ્ટ કરી દીધો હતો નરમ કરી દીધો હતો સૂર્યએ એન્ડ ક્લાઇમ્બિંગ વોઝ ઇઝિયર હિયર ધેન ઈટ હેડ બીન અર્લિયર અને પહેલાં કરતાં અહીંનું ચઢાણ થોડુંક ઇઝી હતું વધારે ઇઝી હતું શું કહે છે પાછું કે અને લાટુ પહેલેથી ઉપર ચડી ગયા હતા હજી સુધી હું આ શિરોબિંદુને ચડવાનો વિચાર કરતી હતી આંદોરજીએ ત્યારે જ ટોચ તરફ ઇશારો કર્યો હું રોમાંચિત થઈ ગઈ ધ્યેય હવે નજીક જ હતું અને નવા ઉત્સાહથી હું થોડીક જ સેકન્ડોમાં ટોચ પર ચડી ગઈ સૂર્યએ બળફને સોફ્ટ કરી દીધો હતો અને પહેલાં કરતાં અહીંનું ચઢાણ વધારે સહેલું હતું ચાલો નેક્સ્ટ પેગ્રાફ જોઈએ વી ટ્રજડ ઇન ધ હેવી પાવડર સ્નો ફોર સમ ટાઈમ તમે થોડા સમયે આજે મસમોટા પાવડર હતો બરફનો જે પાવડર હતો બરફના જે કણો હતા તેમાં અમે ધીમે ધીમે ચાલ્યા પગ ઘસડીને ધીમે ધીમે ચાલ્યા શું કહે છે વિદ્યાર્થી મિત્રો તમે થોડો સમય આ હિમ કણોના મસમોટા થરને ખૂંદતા ધીમે ધીમે ચાલતા રહ્યા ધેન ધ ગ્રેડિયન્ટ સ્ટાર્ટેડ ઇઝીન ઓફ નોટિસબલી નોટિસબલી એટલે દેખીતી રીતે જ પછી દેખીતી રીતે જ આ ઢાળ છે એ વધારે સહેલો થતો ગયો ગ્રેડિડિયન્ટ એટલે ઢાળ અ ફ્યુ સ્ટેપ્સ લેટર આઈ સો ધેટ આફ્ટર ઓનલી કપલ ઓફ મીટર્સ ધેર વોઝ નો અપોડ ક્લાઇમ તે થોડાક ડગલા ભર્યા પછી મેં જોયું કે થોડા મીટર પછી તો ઉપર ચડવાનો રસ્તો જ નહોતો ઉપર ચઢાણ જ નહોતું ધ સ્લોપલંગડ સ્ટીપલી ડાઉન અને ઢાળ છે એ સીધો નીચે જતો હતો શું કહે છે આખો પેરેગ્રાફ પાછો જોઈએ કોઈ વિદ્યાર્થી મિત્રો કે અમે થોડો જ સમય હિમકણોના મસમોટા થરને ખૂમતા ચાલતા રહ્યા પછી તો દેખીતી રીતે જ ઢાળ સરળ બનતો ગયો થોડાક ડગલા બાદ મેં જોયું કે બે ચાર મીટર પછી તો આગળ ઉપર ત્યાં ચઢાણ ન હતું ઢાળ એકદમ નીચે ઉતરી જતો હતો લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ માય હાર્ટ સ્ટોડ સ્ટીલ મારું હૃદય સ્થિર હતું એટલે મારું હૃદય એ ક્ષણ માટે ધબકારો જોઈ ચૂકી ગયું ઇટ ડાઉન્ડ ઓન મી ડાઉન્ડ એટલે ઉત્સાહિત ધેટ સક્સેસ વોઝ વિથિન રીચ કે હું એ વાતે મને ઉત્સાહિત કરી દીધી કે સફળતા હવે હાથ વેતમાં જ હતી વિથ ઇન ધ રીચ એટલે હાથ વેતમાં જ સક્સેસ એટલે સફળતા એન્ડ એટ વન ઝીરો સેવન પીએમ ઓન ટ્વેન્ટી થ્રી મે નાઇન્ટીન નાઇન્ટી ફોર આઈ સ્ટુડ ઓન ધોપ ઓફ એવરેસ્ટ અને ઓગણીસો ને ચોરાશીના ત્રેવીસ મેના રોજ બપોરના એક સાત વાગ્યે હું એવરેસ્ટ ઉપર ઊભી હતી ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમેન ટુ હેવ ડન શો અને આવું કરનારી સૌપ્રથમ ભારતીય મહિલા હતી એટલે લેખિકા છે એ ત્રેવીસ મે ઓગણીસો ને ચોરાસીના રોજ બપોરના એકને સાત વાગે એવરેસ્ટ ચડી જાય છે એવરેસ્ટ ઉપર પહોંચી જાય છે અને આવું કરીને તે એક રેકોર્ડ પ્રાપ્ત કરે છે તે ભારત તરફથી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તે સૌપ્રથમ મહિલા બની જાય છે અહીંયા લાસ્ટમાં આપણે પ્રશ્ન પૂછ્યો છે ડુ યુ થિંક ધ રાઇટર ઇઝ બ્રેવ શું તમને લાગે છે કે લેખિકા બ્રેવ છે આશા રાખું છું કે આ સરસ મજાનો રીડ આપને સરસ રીતે સમજાઈ ગયો હશે જો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો એને લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ જય હિન્દ